મોદીજીના નામ પર જે લોકોએ પોતાના પથ્થર તરાયા છે, કેતુ ફેરો કરાયા છે, પોતાના કલેક્ટરો લાયા છે, પોતાના મનફેર કરાયા છે, એ તમામને વોર્નિંગ આપું છું અને સમય મર્યાદા. સરસથી વડોદરાની પ્રજાએ હંમેશા ને હંમેશા બીજેપીને મત આપ્યો છે. બીજેપીની સરકાર અહીંયા રચાઈ છે, જે કોર્પોરેશન હોય કે વોટ એવર, જે પણ કઈ સાંસદ હોય, ધારાસભ્ય હોય, જે છે બધાને બીજેપીની સરકાર રહી છે. 30 વર્ષથી ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે, બરાબર. તો 30 વર્ષમાં ભાજપની સરકારે શું કર્યું? કેમ વિશ્વામિત્રી ઉપર ગલત બાંધકામો થયા, એને તોડ્યા નહીં, એને રોક્યા નહીં, અને બની ગયા તો એને તોડ્યા નહીં. હવે આ બધી ફલાના ઢીમકાના બધી વાતો બંધ કરી દો. વડોદરામાં તબાહી મચ્યા બાદ અમને હવે ભાજપના કાર્યકર કહેતા પણ શરમ આવે છે, અને ભાજપના નામ ઉપર લોકો અમને મારવા દોડી આવે છે. આ નિવેદન અન્ય કોઈ વ્યક્તિ નહીં પરંતુ વડોદરા ભાજપના કાર્યકર જ કહી રહ્યા છે. આપણે અત્યાર સુધી તો વડોદરા પૂર પર વિપક્ષના નેતાઓ જ હલ્લાબોલ કરતા હતા, પરંતુ હવે તો ખુદ સત્તા પક્ષના કાર્યકરો પણ શાસક પક્ષની નિંદા કરી રહ્યા છે, અને ભાજપ માટે આનાથી વધુ શરમજનક બાબત કંઈ જ ન કહી શકાય. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મિક્ષુ. વડોદરા પૂરમાં હાલના સમયમાં પણ ચારે બાજુ ચર્ચાઈ રહ્યું છે, અને આ પૂરમાં થયેલી દયનીય પરિસ્થિતિ હજુ સુધી વડોદરાવાસીઓ ભૂલી નથી શક્યા. પરંતુ તેની સાથે સાથે શાસક પક્ષના નેતાઓ પરનો આક્રોશ પણ ઉઠી રહ્યો છે, કારણ કે ભાજપના નેતાઓએ આ વડોદરાવાસીઓની કરુણતા અવગણી હતી, અને તે વચ્ચે વડોદરાના સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડે ભાજપના નેતાઓ પાસે શું માગણી કરી, ચાલો સાંભળીએ. વડોદરા શહેરની પીડિત જનતા, કારણ કે આ માનવ સર્જિત શાસિત પક્ષ સર્જિત આ જે પૂરનો ભોગ વડોદરાની જે 70-75% જનતા બની છે, એના વતી વડોદરાના અવાજ તરીકે હું ભાજપમાં બેઠેલા તમામ સત્તાધીશોને વડોદરા વતી જણાવવા માંગુ છું કે સરાસા પિતૃશ્રાદ્ધ એટલે અમાવાસ પહેલા તમામ પીડિતોનું સર્વે થઈ અને કેશલ આપવામાં નહીં આવે તો તમામ ભાજપના ઉચ્ચ હોદ્દેદારો જે અત્યારે ગાડા નીચે કૂતરું ચાલે આખું ગાડું મેં ખેંચ્યું જેવી માનસિકતા ધરાવે છે, મોદીજીના નામ પર જે લોકોએ પોતાના પથ્થર તરાયા છે, કેતુ ફેરો કરાયા છે, પોતાના કલેક્ટરો લાયા છે, પોતાના મનફેર કરાયા છે, એ તમામને વોર્નિંગ આપું છું અને સમય મર્યાદા 2 ઓક્ટોબર પહેલા તમામનું સર્વે થઈ અને કેશ રોલ પહોંચી જવી જોઈએ. જો નહીં પહોંચે તો તમારે આ નવરાત્ર તમારા માટે ખૂબ જ શુભ જ. તમામ ગરબા રમવા માટે વડોદરાની જનતા તમને ગરબા રમાડવાની છે, એટલે નવરાત્ર માટે તહેવાર તૈયાર રહેજો અને નવરાત્ર એન્જોય કરજો એવી સમગ્ર વડોદરા વતી મહેન્દ્રસિંહ રાઠોડ એક સામાજિક કાર્યકર, કારણ કે મારે ઇલેક્શન લડવાનું નથી, મારી વડોદરાનો અવાજ મારે કહેવાનો છે, માટે આ વડોદરા વતી વોર્નિંગ સમજજો. ખાસ કરીને ગાડા નીચે જે કૂતરા ચાલે છે એ કૂતરાઓ સમજી લેજો, ગાડું તમે ખેંચતા નથી. એટલે આ 2 ઓક્ટોબર પહેલા તમામને કેશ કોલ પહોંચવી જવી જોઈએ, સર્વે થઈ જવો જોઈએ. આ તમને લોકોને વોર્નિંગ સમજી લો કે હકીકત સમજી લો, બાકી ગરબા રમવા તૈયાર રહેજો. થોડા સમય પહેલા વિપક્ષના નેતાઓ વડોદરા પૂરમાં થયેલી સ્થિતિ અંગેની ટીકાઓ કરતા હતા, પરંતુ હવે તો ખુદ ભાજપના જ કાર્યકરો ભાજપના નેતાઓ સમક્ષ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. તે વચ્ચે વડોદરા ભાજપના કાર્યકર્તાએ શું કહ્યું, ચાલો સાંભળીએ. કેવરભાઈ રોકડિયા, મારે તમને પૂછવું છે કે તમે આ 1972, 1973, 1975, 1977 આ બધી શું વાતો કરો છો? તમે 30 વર્ષથી વડોદરાની પ્રજાએ હંમેશા ને હંમેશા બીજેપીને મત આપ્યો છે. બીજેપીની સરકાર અહીંયા રચાઈ છે, જે કોર્પોરેશન હોય કે વોટ એવર, જે પણ કઈ સાંસદ હોય, ધારાસભ્ય હોય,
જે છે બધાને બીજેપી ની સરકાર રહી છે 30 વર્ષથી, ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે, બરાબર? તો 30 વર્ષમાં ભાજપની સરકારે શું કર્યું? કેમ વિશ્વામિત્રી ઉપર ગલત બાંધકામો થયા, એને તોડ્યા નહીં, એને રોક્યા નહીં, એને બની ગયા તો એને તોડ્યા નહીં? હવે આ બધી ફલાના ઢીમકાના બધી વાતો બંધ કરી દો. તમે આ બધા જ આપણે ભાજપના કાર્યકર કહેવડાવવામાં હવે શરમ આવે છે, લોકો મારવા દોડે છે અને લોકો ગાળો આપે છે. તમને કઈ સમજ પડે છે? તમે લોકોની લાગણીઓ સાથે ખેલ કરો છો, લોકોના ઘરમાં કેટલા ખર્ચા આવી ગયા છે અનએક્સપેક્ટેડ. એક સાંધે ને તે તૂટે એવો ઘટ થયો છે, ઘરની બધી વસ્તુઓ બગડી ગઈ છે, ગાડીઓ બગડી ગઈ છે, કેટલા ખર્ચા ઉપર ખર્ચા આવ્યા છે. આ પૈસા કોણ આપવાના છે? તમે બધા ચૂંટેલા તો કૌભાંડો કરીને પૈસા ભેગા કરી લેશો